અબડાસા તાલુકાનું સુથરી ગામ પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અબડાસા તાલુકામાં આવેલા સુથરી ગામે શ્રી બળવંતરાય મહેતા સ્મારક પર આજ રોજ પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદ્યુમ્નસિંહ જાડેજા સહિતનાઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ અને સદસ્યો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભારત પાકિસ્તાનના યુદ્ધમાં શ્રી બળવંતરાય મહેતા શહીદ થયા હતા. આજે તેમણે 57 વર્ષ પૂર્ણ થયા છે, તેથી તેમની આજે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સાથે સાથે સુત્રી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્પર્ધાત્મક રજૂ કરવામાં આવી હતી. વિવિધ સ્પર્ધાઓ જે અંતર્ગત જેમાં શ્રદ્ધાંજલિ ગીત, લીંબુ ચમચી દોડ, ખોખો જેવા અનેક સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ક્રિકેટનું પણ આયોજન થયું હતું. જીતનાર વિદ્યાર્થીઓને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન રહીમભાઈ મદ્રા દ્વારા કરવામાં આવ્યું હતું. આમ અબડાસા તાલુકાના સુત્રી ગામે શ્રી બળવંતરાય મહેતા સ્મારક ખાતે વિવિધ કાર્યક્રમો તેમજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મેં પ્રેસી ડિકોસ્ટા બોલ રહી હું. મેરા ડેડ એલેક મેન્યુઅલ ડિકોસ્ટા રેડિયો એન્જિનિયર થા યે પ્લેન પે. યે પ્લેન 19 સપ્ટેમ્બર 1965 ને પાકિસ્તાન પાયલટ ને બોમ્બ કિયા થા. ઇસમે 7 લોગ થે, બળવંતરાય મહેતા, ફોર્મર ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત, ઉસકી ઔરત, ગુજરાત સમાચાર કા રિપોર્ટર મિસ્ટર વીપી થોરાટ, ટેકનિશિયન ઓર ઓર કોણ ભૂલ ગઈ મેં, મિસ્ટર પરેરા જો સીએમ કા પીએ થા. સબ શહીદ હો ગયે. મુજે 57 યર્સ કે બાદ યે સમાધિ કા પતા ચલા. ફિર મેં આઈ હું યહાં દેખને કે લિયે, તો ઇસકા હાલ બહોત બુરા હૈ. તો ઉમીદ કરતી હું કે સરકાર ઇસકો બના લે ઓર રેનોવેટ કરે ઓર શહીદો કે લિયે